નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્થાયી સમિતિની બેઠકમાં અગિયાર કામોને મંજૂરી અપાઈ છે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા હસ્તકની વિવિધ બિલ્ડિંગો સર્કલ બ્રિજ અને રોશનીથી ત્રણ દિવસ સુધી સુશોભિત કરાશે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ બેઠક આજ રોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં ચર્ચાના અંતે અગિયાર કામોને મંજૂરી છ કામ મુલતવી કરવામાં આવ્યા હતા અને એક કામ પરત કરવામાં આવ્યું હતું દર અઠવાડિયા મળતી સ્થાયી સમિતિની આ બેઠકમાં વડોદરા શહેરના વિકાસના કામોને મંજૂર ન કરવામાં આવતા આજની આ બેઠકમાં અલગ અલગ વિભાગોમાં સોળ કામો અને બે વધારાના મળી અઢાર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ અને ટુરિસ્ટ વિભાગના કામોને મંજૂરી આપવામાં આવી હતી સમગ્ર માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવી હતી આજની સ્થાયી સમિતિમાં સોળ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી અને બે વધારાની કુલ અઢાર કામ ચડાવવામાં આવ્યા હતા મુલતવી રાખવામાં આવે છે એ કામ પરત કરવાનું ઠરાવવામાં આવ્યું છે જે કામ મંજૂર થયા છે મુજબ દરેક વોર્ડમાં આવેલી ચોત્રીસ જેટલી સાર્વજનિક સંસ્થાઓના અખાડા અને કોર્પોરેશન તરફથી બે લાખ નવ્વાણું હજાર નવસો પાસઠ રૂપિયાની આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આગામી સમયમાં દરેક વોર્ડમાં કેટલા અખાડા અને કેટલી સાર્વજનિક સંસ્થાઓ છે કે જે મદદને પાત્ર છે એ પ્રમાણેની તૈયારી કરવાના સૂચનો કાઉન્સિલરને કરવામાં આવે છે વહીવટી વોર્ડ નંબર નવમાં રાધેશ્યામ કોમ્પ્લેક્સથી નીલકંઠ હાઈટ તરફ જતાં રસ્તે ડ્રેન લાઇન નાખવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે એવી રીતે વહીવટી વોર્ડ નંબર બારમાં એસકે પરમાં ચાલતી થઈને વિશ્વામિત્રી સુધીની નવીન ગટર લાઈન નાખવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે દક્ષિણ ઝોન વિસ્તારમાં એક કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કરબિંગની કામગીરી કરવાના જે ઇજારો હતો એ પણ મુલતવી રાખવામાં આવ્યો છે સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત વડોદરા શહેરમાં દસ કરોડની મર્યાદામાં પી ફોર આઉટડોર એલ યુનિટ જેમાં પાંચેક જેટલા યુનિટ થ્રીડી હશે જેથી કરીને કોર્પોરેશન લગતા સરકારને લગતા તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરી શકાય સાથે એની જોડે સિમ કાર્ડ પણ લગાડવામાં આવશે એડવર્ટાઇઝિંગમાં જે હોર્ડિંગો વધારે લાગે છે એના પર કંટ્રોલ લેવા માટે કોર્પોરેશનની આવક વધે એ પ્રમાણે પી ફોર આઉટડોર એલઈડીથી એડવર્ટાઇઝિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે વડોદરા મહાનગર વિસ્તારમાં જે શહેર વિસ્તાર હતો એમાં કસ્બા વિભાગમાં ટીકા નંબર એ બત્રીસ પાંચ એ બત્રીસ એક એ બત્રીસ બે એ તેત્રીસ આઠ ગાજરાવાડી થઈ પાણીની ટાંકીથી ડભોઈ રોડ ભરતવાડી સુધી રસ્તા રેસા પચાસ ફૂટના બદલે સાહીઠ ફૂટ કરવાની જે જીપીએમસી એક બસો એક એ હેઠળ જે સ્ટેન્ડિંગને સત્તા મળેલી છે એના માટે સ્ટેન્ડિંગની મંજૂરી માટે આવેલું જેને મંજૂર કરવામાં આવ્યું છે જે કોઈ વાંધા સૂચનો હતા એને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે ગાજરાવાડી પાણી ટાંકી ગણપતિ મંદિર ઈદગા મેદાન થઈ વીઆર સિનેમાથી ઈદગા મેદાન થઈને ગાજરાવાડી પાણી ટાંકી તે ગણપતિ મંદિર સુધીના રોડની રસ્તા રેસ્તાની લાઇન પણ સાહીઠ ફૂટની કરવા માટે જે દરખાસ્ત કમિશનર તરફથી આવી છે એના પણ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી અને આ કામને પણ સ્ટેન્ડિંગમાં સામાન્ય સભાની મંજૂરી અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે ગાગરેટિયા કૃષ્ણનગર પાસે હયાત ખુલ્લી ગટર ચેનલ પર આરસીસી સ્લેબનારા કામને મુલતવી રાખવામાં આવ્યું છે પૂર્વ જૂનમાંથી હયાત વરસાદી ગટરની સાફ સફાઈના કામનેનું જે એક્સ્ટેન્શન હતું નાણાકીય મર્યાદા વધારવાનું કામ હતું એને પરત કરવામાં આવ્યું છે મીરા સોસાયટી જંક્શન પાસેથી ટ્રેન્સલેસ પદ્ધતિથી જે પાણીની લાઈન નાખવામાં આવી હતી જેમાં જોડાણ કરવાનું હતું એ મેઇનહોલ જધરી નીકળ્યું જેથી લાઈનનું એક્સ્ટેન્શન કરવા માટે ત્રીસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે રીયુઝ ટ્રીટેડ વોટર રાજ્ય સરકારની પોલિસી અનુસાર નંદેશ્વરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને પચીસ એમએલડી પાણી આપવાની જે સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્ત આવી હતી જેને સાઈએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે વડોદરામાં બિલ ટીપી વનમાં એપી એકસો દસમાં અને વેમારી ટીપી એકમાં એપી નંબર એકસો તેતાલીસમાં જે પાર્ટીપ્લોટા સિવિલના કામ આવ્યા હતા એને મુલતવી રાખવામાં આવે છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા ડી સી પાઇપ કે જે લગભગ પાંચ પોઈન્ટ તેસઠ ટકાના ઓછા ભાવે આવ્યું છે જેને મંજૂર કરવામાં આવ્યું છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા લગભગ એકાદ હજાર જેટલા થાંભલા દસ મીટર હાઈટના ડીપ ગેલોનાઇઝ પોલ ખરીદવાના કામને વીસ પોઈન્ટ ચૌદ ટકાના ઓછા ભાવે એક કરોડ બાસઠ લાખ ત્રીસ હજારની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યા છે સ્વર્ણિમ જયંતિના કામમાં રાજ્ય સરકારની સૂચના અનુસાર ત્રણ ગણા કામ મૂકવાના હોવાથી લિસ્ટમાં ફેરફાર કરવા માટે સ્થાયીમાં રજૂ કરવામાં આવ્યા હતા આ ફેરફાર સાથેના લીસ્ટને પણ સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે વધારાના કામમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં લાઇટિંગ કરવા માટે પાંચ લાખની નાણાકીય મર્યાદામાં કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂર કરવામાં આવી છે જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ઝોન સ્પર્ધા માટે અકોટા સ્ટેડિયમ અને જિલ્લા સ્પર્ધા માટે તારીબાગ સ્વિમિંગ પુલ નિઃશુક ફાળવવાની કમિશન તરફથી આવેલી ભલામણને મંજૂર કરવામાં આવી છે